ધોરણ છ સેમ વન પાઠ ચાર બીજ. મિત્રો, તમે તમારી આસપાસ ઘણા બધા પ્રકારના બીજ અને તેમાંથી ઉગતી વનસ્પતિ જોઈ હશે. અહીં મારી પાસે પણ અલગ અલગ પ્રકારના બીજ છે, જેમાં જુવાર, વટાણા, વાલ, સોયાબીન, ચણા, બાજરી, મગ વગેરે. આ દરેક બીજનું જો તમે અવલોકન કરશો તો દરેક બીજનો આકાર, એની સાઇઝ, એનો કલર, ઉપરાંત દરેક બીજમાં ખાંચ છે કે નહીં, તેની સપાટી ખરબચડી છે કે લીસી છે, આવી અલગ અલગ પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ ઉપરાંત બીજમાં બીજી વિવિધતા પણ છે, તે આપણે જોઈએ. અહીં મારી પાસે અગાઉથી પડાલી રાખેલા બીજ છે. દરેક બીજને હું હાથમાં લઈને મારા અંગૂઠાના આંગળી વચ્ચે દબાવું, પછી શું થાય છે તેનું આપણે અવલોકન કરીએ. સૌપ્રથમ આપણે ચણા લઈએ, એને હું મારા અંગૂઠાની આંગળી વચ્ચે દબાવું તો તેની આ રીતે બે ફાળ થાય છે. આ મગ છે, મગને હું આંગળી અને અંગૂઠા વચ્ચે દબાવું તો તેની પણ આ રીતે બે ફાળ થતી આપણને જોવા મળે છે. ત્યારબાદ લઈએ આ જુવાર છે, એને અંગૂઠા અને આંગળી વચ્ચે દબાવતા તેનો આપણને ભૂખો થયેલો જોવા મળે છે. ત્યારબાદ લઈએ વટાણા, એને દબાવતા તેની પણ આપણને બે ફાળ થયેલી જોવા મળે છે. ત્યારબાદ લઈએ મગ, મગની પણ આપણને બે ફાળ થયેલી જોવા મળે છે. ત્યારબાદ લઈએ બાજરી, આ બાજરીને પણ અંગૂઠા અને આંગળી વચ્ચે લઈ દબાવતા તેનો પણ આપણને અહીંયા ભૂખો થયેલો જોવા મળે છે. ત્યારબાદ લઈએ વાલ, એને દબાવતા તેની પણ આપણને અહીંયા બે ફાળ થયેલી જોવા મળે છે. વાલ, ચણા, મગ, વટાણા વગેરેને દબાવતા એની બે ફાળ થાય છે. આમ આપણે તેને કહીશું દ્વિદળી બીજ કહીશું. જ્યારે જુવાર અને બાજરી એ બંનેને અંગૂઠાને આંગળી વચ્ચે દબાવતા તેની બે ફાળ થતી નથી, પરંતુ તેનો ભૂકો થાય છે, તો આપણે તેને કહીશું એકદળી બીજ. લગભગ જે બધા ધાન્યો છે, ઘઉં, મકાઈ, જુવાર, બાજરી, તે બધા જ એકદળી બીજ છે, જ્યારે બાકીના બીજ એ બધા દ્વિદળી બીજ છે. મિત્રો, કેટલાક બીજ એવા હોય છે કે જેને જો આપણે પાણીમાં નાખીએ તો એ પાણીના તળિયે બેસી જતા હોય છે, જ્યારે કેટલાક બીજને પાણીમાં નાખતા તે પાણીની સપાટી ઉપર તરતા હોય છે. તો જે પાણીમાં ડૂબી જતા બીજ હોય છે તે બીજ સારી ગુણવત્તાવાળા હોય છે, જ્યારે પાણીની સપાટી ઉપર તરતા બીજ એ હલકી પ્રકારના, સડેલા કે ઓછી ગુણવત્તાવાળા હોય છે. આમ બીજ સારી રીતે ઉગી શકે તે માટે બીજની પસંદગી ઉપરાંત પણ બીજા કેટલાક પરિબળો ભાગ ભજવતા હોય છે, તો તેને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. તેના માટે એક ફૂટપટ્ટી લેવાની છે. આ ફૂટપટ્ટી પર ત્રણ કોટનના કપડાં લગાવવાના છે, બે છેડે અને વચ્ચે એક. તેને આપણે દોરી વડે બાંધી દેવાના છે. હવે આ ત્રણેય અલગ અલગ જગ્યાએ આપણે મગના બીજ મૂકી દઈએ. હવે આ ફૂટપટ્ટીને આપણે બીકરમાં મૂકી દઈએ. હવે એમાં પાણી રેડવાનું છે. પાણી એટલું રેડવાનું છે કે જે વચ્ચેનો જે ભાગ છે એમાં પાણી છે એને અડકવું જોઈએ, એનાથી વધવું જોઈએ નહીં. ભાગ છે પાણીમાં ડૂબવો જોઈએ નહીં, માત્ર તેની કપડાની સપાટી છે એ પાણીને અડવી જોઈએ. હવે આ બીકરને આપણે બહાર
મૂકી રાખવાનું છે 4-5 દિવસ માટે. ત્યારબાદ તેનું અવલોકન કરવાનું છે. 4-5 દિવસ બાદ જોતા તમને વચ્ચેના જે બીજ છે એ સારી રીતે ઉગેલા દેખાય છે. શા માટે? તો કે ઉપરના અને નીચેના જે બંને બીજ છે એમાં ઉપરના જે બીજ છે એને માત્ર હવા અને ગરમી મળે છે અને પાણી મળતું નથી, તેથી તે ઉગી શકતા નથી. જ્યારે સૌથી નીચેના જે બીજ છે એને પાણી અને ગરમી મળે છે, તેને હવા મળતી નથી. જ્યારે વચ્ચેના જે બીજ છે એને હવા, પાણી અને ગરમી ત્રણેય પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને તેથી તે સારી રીતે ઉગી શકે છે. આમ બીજને ઉગવા માટે ચોક્કસ પ્રમાણમાં હવા, પાણી અને ગરમી જરૂરી છે. મિત્રો, ઘણીવાર આપણી આજુબાજુ વનસ્પતિ એની જાતે જ ઉગીને કરતી હોય છે, તો એ વનસ્પતિ કેવી રીતે ઉગતી હશે? તો કે બીજના ફેલાવા દ્વારા. વનસ્પતિમાં બીજનો ફેલાવો વિવિધ રીતે થતો હોય છે, જેમાં માણસો દ્વારા, પક્ષીઓ દ્વારા, જીવજંતુઓ દ્વારા, પ્રાણીઓ દ્વારા, પવન દ્વારા, પાણી દ્વારા, ગુરુત્વાકર્ષણ બળ દ્વારા અને આંતરિક બળ દ્વારા. એમાં સૌ પ્રથમ આપણે માણસો દ્વારા કેવી રીતે બીજનો ફેલાવો થાય છે તે જોઈએ. આપણે ફળ ખાઈએ છીએ ત્યારે તેના બીજ ગમે ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ. હવે આ બીજને અનુકૂળ વાતાવરણ મળતા તે ઉગી નીકળતા હોય છે. તેનું ઉદાહરણ જોઈએ તો કેરી, તરબૂચ, પપૈયાના બીજ વગેરે. આ રીતે માણસો દ્વારા બીજનો ફેલાવો થતો હોય છે. હવે જોઈએ પક્ષીઓ દ્વારા બીજનો ફેલાવો. તો કે પક્ષીઓ વનસ્પતિના ફળ અને બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. હવે આ બીજ છે એમને અપાચ્ય હોવાથી તેની ચરક સાથે બહાર આવે છે અને અલગ અલગ જગ્યાએ બીજ ફેલાય છે. આ રીતે પક્ષીઓ દ્વારા બીજનો ફેલાવો થતો હોય છે. તેના ઉદાહરણ જોઈએ તો પીપળાના બીજ, વડલાના બીજ, જામફળના બીજ વગેરે. હવે જોઈએ પવન દ્વારા બીજનો ફેલાવો. કેટલાક બીજ વજનમાં ખૂબ જ હલકા હોય છે, આથી પવનથી ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર સુધી પહોંચે છે. આ રીતે પવન દ્વારા પણ તેમનો ફેલાવો થતો હોય છે. તેના ઉદાહરણ જોઈએ તો આકડાના બીજ, સીમળાના બીજ, કણજી વગેરેનો સમાવેશ કરી શકાય. હવે જોઈએ પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો. તો કે ઘાસચારો ચરતા પ્રાણીઓ જ્યારે વનસ્પતિ ખાય છે ત્યારે તેમની સાથે તેના બીજ પણ તેમના ખાવામાં જતા હોય છે. આ બીજ છે એ તેમને ન પચતા તેના મળના સાથે બહાર આવી જતા હોય છે. આ ઉપરાંત ગોખરું અને ગાઢું નામની વનસ્પતિના બીજ એ કાંટાવાળા હોય છે. હવે આ કાંટાવાળા બીજ એ ઘેટા બકરા જેવા પ્રાણીઓના શરીર પર ચોંટી જતા હોય છે. હવે આ પ્રાણીઓ જ્યારે તેમનું શરીર ભીંત કે ઝાડ સાથે ઘસે છે ત્યારે આ બીજ ત્યાં ખરે છે. આમ આ બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે અને તેમનો ફેલાવો થતો હોય છે. મિત્રો, તમે વેલ્ક્રો તો જોયું જ હશે કે જેનો ઉપયોગ આપણે બૂટ, ચંપલ, કપડાં, બેગ વગેરેમાં કરતા હોઈએ છીએ. તેની શોધ જ્યોર્જ દ મસ્ત્રેલે કરી હતી અને તેની પ્રેરણા તેને કુતરિયું લાંબુ નામના ઘાસના બીજને જોઈને થઈ હતી. હવે જોઈએ પાણી દ્વારા બીજનો ફેલાવો. તો કે હલકા અને પાણીમાં તરી શકે તેવા બીજ પાણીના પ્રવાહ સાથે ખેંચાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ તેનો ફેલાવો થતો હોય છે. તેના ઉદાહરણ જોઈએ તો રચકાના બીજ, નાળિયેરીના બીજ, તકમરિયા, કમળ વગેરેનો સમાવેશ તેમાં કરી શકાય. હવે જોઈએ જીવજંતુઓ દ્વારા બીજનો ફેલાવો. કીડી જેવા જીવજંતુઓ કેટલાક બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તેઓ ખોરાકનો કેટલોક અનામત જથ્થો સાચવી રાખતા હોય છે. હવે આ જથ્થો ભૂલાઈ જવાથી એમને પડ્યો રહેતો હોય છે. આમ જીવજંતુઓ દ્વારા આ રીતે બીજનો ફેલાવો કરવામાં આવતો હોય છે. હવે જોઈએ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા બીજનો ફેલાવો. કેટલીક વનસ્પતિના મોટા ગોળાકાર ફળ પાકીને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે પડે છે ત્યારે તે ગબડીને થોડે દૂર સુધી જતા હોય છે. આમ ફળની સાથે બીજનો ફેલાવો થતો હોય છે. તેના ઉદાહરણમાં કેરી, ચીકુ વગેરેનો સમાવેશ કરી શકાય. હવે જોઈએ આંતરિક બળ દ્વારા બીજનો ફેલાવો. કેટલીક વનસ્પતિની સિંગમાં રહેલ પાણીનું બાષ્પીભવન થવાથી તે તડતડ અવાજ સાથે ફૂટે છે ત્યારે તેમાં રહેલા બીજ બળપૂર્વક છોડથી તોરે દૂર ધકેલાય છે. આ રીતે આંતરિક બળ દ્વારા બીજનો ફેલાવો થતો હોય છે. તેના ઉદાહરણમાં આપણે અડદ, વટાણા વગેરેનો સમાવેશ કરી શકાય. મિત્રો, ઘણીવાર તમે મકાનની ભીંત કે કૂવાની બખોલમાં પીપળો ઉગેલો જોયો હશે. તો આ પીપળો ત્યાં કેવી રીતે ઉગતો હશે? તો કે પક્ષીઓ પીપળાના ટેટા ખાતા હોય છે. હવે પીપળાના ટેટામાં રહેલા બીજનું પાચન ન થતાં તેને ચરક સાથે તે બહાર આવી જતા હોય છે. હવે મકાનની ભીંત પર કે કૂવાની બખોલમાં પક્ષીઓ બેસતા હોય છે અને તેની ચરક ત્યાં પણ પડતી હોય છે. હવે આ ચરકમાં રહેલા બીજને જરૂરી ભેજ અને અનુકૂળ સંજોગો મળતા આ બીજ ઉગી નીકળે છે અને આપણને ત્યાં આગળ પીપળાનો છોડ ઉગેલો જોવા મળે છે. ખેડૂત બીજને સૂકી જગ્યામાં સાચવી રાખતો હોય છે. શા માટે?
કે ખેડૂતને બીજની વાવણી અનુકૂળ ઋતુમાં જ કરવાની હોય છે ત્યાં સુધી તેનું ભેજ સામે રક્ષણ કરવું પડતું હોય છે. જો આ બીજને ભેજ લાગી જાય તો તેને અંકુર ફૂટતા હોય છે અને ઘણીવાર તેને ફૂગ પણ લાગી જતી હોય છે અને આવા બીજ છે એ વાવણી માટે નકામા બને છે. આમ ભેજથી રક્ષણ કરવા માટે ખેડૂત બીજને સૂકી જગ્યામાં સાચવી રાખતો હોય છે. આ ઉપરાંત બીજ વાવતા પહેલાં ખેડૂત જમીનને ખેડે છે, શું કામ? તો કે જમીનને ખેડવાથી માટીના કણો ઉપર નીચે થાય છે, જમીન માટીના કણો વચ્ચે જગ્યા વધે છે અને પરિણામે જમીન પોચી બને છે. ઉપરાંત તેમાં હવાની અવરજવર સહેલાઈથી થઈ શકે છે અને તેમાં રહેલો ભેજ જળવાઈ રહે છે. હવે જો આવી જમીનમાં બી વાવવામાં આવે તો તે સહેલાઈથી અંકુરિત થઈને ઉગે છે અને પરિણામે જ ખેડૂત બી વાવતા પહેલાં જમીનને ખેડે છે.